আরে হ্যাপি, আই হোপ তুমি বધે આનંદ મંગલ બસો। આજે આપણે અંગ્રેજી સ્પોકન ની શરૂઆત કરીએ, જે કેના વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા હતા। ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, તમે અંગ્રેજી જો બોલવા માંગતા હોય તો આઈ ગિવ સમ ટોપિક જે તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવાના છે। યુ આર સ્ટુડન્ટ, બિઝનેસમેન, હાઉસવાઈફ, ભલે તમે વિદ્યાર્થી હોય, ધંધાદારી હોય કે ગૃહિણી હોય, તમે અંગ્રેજી બોલી શકો છો। યુ કેન સ્પીક ઇંગ્લિશ, ઓકે? વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ। વંદે માતરમ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા વિદ્યાર્થી મિત્રો, કોલેજિયન ધોરણ 10-12 વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા બિઝનેસમેન, ધંધાદારીઓ અંગ્રેજી સરસ રીતે સમજી શકે છે, લખી શકે છે, બટ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, ઇંગ્લિશ નથી બોલી શકતા। ટુડે આઈ ટીચ યુ સમ ટોપિક વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો પ્લીઝ કોન્સન્ટ્રેશન ઓન ધ બોર્ડ। જે મિત્રોને, જે વિદ્યાર્થી મિત્રોને, જે વાલી મિત્રોને, એટલે કે ટૂંકમાં કોઈ પણને જો ઇંગ્લિશ શીખવું હોય, એક પણ રૂપિયો ખર્ચ્યા વગર, કારણ કે ઇંગ્લિશ સ્પોકનના જે ક્લાસીસ છે તમે એની ફી જાણો છો, 10,000-15,000 જે ડિપ્લોમા ઇંગ્લિશ સ્પોકન કોર્સ છે, 25,000-50,000 રૂપિયા ફીસ છે। બટ માય ડિયર ફ્રેન્ડ, આ જે લોકડાઉન નો સમય મળ્યો છે એમાં મને ઘણું જાણવા મળ્યું છે, ઘણું શીખવા પણ મળ્યું છે, અને હું તમને પ્રોમિસ આપું છું કે જે વિદ્યાર્થી મિત્રો, જે વાલી મિત્રોને ઇંગ્લિશ શીખવું હોય, એ પણ કેવું ઇંગ્લિશ, બેઝિકલી નહીં, પરફેક્ટલી, ધોરણ 1-12 કોલેજ અને વર્લ્ડ લેવલે ઇંગ્લિશ, બધું જ ઇંગ્લિશ આવી ગયું, ઇંગ્લિશના વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે। શરૂઆતમાં તમને એવું લાગશે કે આ બધું મને આવડે છે, આ તો દરેક વસ્તુ મને ખ્યાલ છે, મેં પહેલા જ કહી દીધું તમે અંગ્રેજી સમજી શકો છો, તમને દરેક વસ્તુ ખબર છે, પાણી, ઘરમાં પાણી છે ખબર છે ને, વોટર કહેવાય, વાય કાન્ટ યુ સ્પીક ઇંગ્લિશ, વોટર, શા માટે વોટર નથી બોલતા, તમને ખબર છે પંખો એને ફેન કહેવાય, બટ યુ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, યુ કાન્ટ સ્પીક ફેન, તમે ફેન નહીં બોલી શકો, તમે શું કહેશો બેટા પંખો ચાલુ કર। તો મિત્રો, આ જે પ્રોબ્લેમ આવી રહ્યા છે એ ક્યાં આવી રહ્યા છે ને કેવી રીતે આવી રહ્યા છે, આઈ પ્રોમિસ 100% સોલ્વ થઈ જશે। બટ માય ડિયર ફ્રેન્ડ્સ, તમારે મારે સાથે સાથે સ્ટેપ બાય સ્ટેપ કદમ મિલાવવાના છે, તો 100% યસ યુ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ, ઓકે? ફર્સ્ટ, પહેલી ટીપ છે લિસન, લિસન ટુ ઇંગ્લિશ, હવે લિસન એટલે સાંભળવું। તમે જોયું હશે કે ગુજરાતી જે ફેમિલી હોય છે, એ ગુજરાતી ફેમિલીમાં જે નાના છોકરા હોય છે કે જન્મ્યા પછી 5-6 મહિનાના કે જે વર્ષના થાય, ત્યારે પહેલો શબ્દ તમને ખ્યાલ હોય તો બા બા, પછી બે બે શબ્દો કાકા, મામા, દાદા, ત્યારબાદ ઘરની અંદર જે વારંવાર સેન્ટેન્સ સંભળાય છે, જે વાક્યો સંભળાય છે, શબ્દો સંભળાય છે, એ શબ્દો બોલે છે, કેમ દાદા બોલે છે, કેમ મામા બોલે છે, કેમ પાપા બોલે છે, કારણ કે એ શબ્દો વારંવાર સાંભળે છે, કહેવામાં છે દાદા બોલ, દાદા બોલ, ખેલાય, હું શું કહેવા માંગુ છું, ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ સે, યસ? તો પહેલા તમે સાંભળો, કારણ કે છોકરાઓ 3 વર્ષના હોય, 4 વર્ષના હોય, એ સ્કૂલે જતા નથી, નથી તમે એમને ગ્રામર શીખવાડતા, નથી તમને બોલવાનું શીખવાડતા, છતાં પણ ગુજરાતી ફેમિલીના બાળકો ગુજરાતીમાં જ બોલશે, ઇંગ્લિશ ફેમિલીના બાળકો અંગ્રેજીમાં જ બોલશે, હિન્દી ફેમિલીના બાળકો હિન્દીમાં જ બોલવાના। વાય? બીકોઝ એ જે સાંભળે છે તેવું જ બોલે છે, ખ્યાલ આવી ગયો? તો તમારે સૌથી પહેલા
इंग्लिश में स्टोरी, इंग्लिश में स्पीच, इंग्लिश स्पीच जबरदस्त होती ऑन सक्सेस, ऑन मोटिवेशन, कन्वर्जेशन इंग्लिश में वार्तालाप, न्यूज, डोंट वरी आ बधु सांभळो कोई जरूर नहीं, भले तमने यूट्यूब चेनल पर तमे जोयो हशे के आ बधु तमे सांभळो, डोंट वरी जेमां आपणे इंटरेस्ट नहीं तमे कीधुं सांभळवाना, क्या जबरदस्ती सांभळवाना, तमने पल्ले नहीं पड़वानुं, तमे न्यूज सांभळो ख्याल ज नहीं आवे, नक्की तो करी मारे इंग्लिश बोलवुं ज छे, पण तमे बे दिवस इंग्लिश न्यूज सांभळजो पण तीजा दिवस तमारो मूड ऑफ थई जशे के खबर ज नहीं पड़ती, पती गयो तमे इंग्लिश बोलवानुं छे, संकल्प करे दो, ये संकल्प ऊपर पानी फरी जैसे। तो माय डियर फ्रेंड्स, तुमने जे गमे छे ये टॉपिक तुम्हें ले लो, ये तुम्हें सांभर सांभर करो इंग्लिश में, ये सांभर। अबे तुम्हें लिसन के अंदर टेक्निक आपको सांभर होगा। तुम्हारे मोबाइल में थी जे सांभर हो इंग्लिश में, एक कैरे सांभर हो खबर छे। मैक्सिमम સુતી વખતે બપોરે સુઓ ત્યારે કે રાત્રે સુઓ ત્યારે, કેમ? કારણ કે રિયલી મેં ખુદ અનુભવ કર્યો છે, જ્યારે બપોરે સુઈ જાઉં અને મોબાઈલ મૂકું છું બાજુમાં ઇંગ્લિશ સ્પીચનો, રાત્રે મોબાઈલ મૂકું છું ઇંગ્લિશ સ્પીચનો, તો રિયલમાં રીતસર રાતે સપનાની અંદર ઇંગ્લિશ કન્વર્ઝેશન આવે છે, ઇંગ્લિશની અંદર વાર્તાલાપ આવે છે, ઇંગ્લિશમાં સ્ટોરીઓ આવે છે, બધું જ ઇંગ્લિશમાં ઓટોમેટિકલી રિયલી મળે। सरप्राइज, मैं खुद कितनी बार अनुभव करियो छे, त्यारे हूं तुमने कही सकू छु, ट्राई टू इट, तमे करी जो। सेकंड पॉइंट छे स्पीक, हवे तमने कीधुं के छोकरो जे सांभळे छे ए वस्तु बोले छे, हवे तमे बोलो, स्पीक इंग्लिश, आपे इंग्लिश शीखवानुं छे तो इंग्लिश पहेला क्या शब्दो बोलवाना, एक शब्दो, बे शब्दो वाळा वाक्यो, हेलो, हाय, बाय, ओके एवा शब्दो, पछी त्यांथी त्रण शब्दो वाळा वाक्यो, हेलो, हाउ आर यू, आई एम फाइन, थैंक यू, ओके, त्यार बाद तमारी पक्कड आवी जाय, तमे शब्दो खराब कर, तमारा टंग ऊपर जीभ ऊपर आवी जाय, के तमने तो पूछे केम छो, तमारो आंसर ऑटोमेटिक मजामां छु एम नहीं, फाइन, अंदर दिन फाइल निकली जाए, आवाज शब्द तुम्हारा क्यों छोकरा ने मम्मी मम्मा दादा परफेक्ट उतर जाए छे बोले छे, इधर अपन शब्द तुम्हारा जीव ऊपर बनाई देवा जोइए। त्यार पछी घर में रोज बोला था, तमे रोज घर में बोले छे पंखो चालू करो, ओतू मारे छे, पंखो बंद करो, कचरो वारो छे, मने पानी आप, भाई जल्दी तैयार था, આ શબ્દો તમે જાણો છો ગુજરાતીમાં, તમે ગુજરાતીમાં જ બોલો છો વારંવાર, તો એ જ વાક્યોને હવે અંગ્રેજીમાં બોલો, હું એમ એટલે બધું એક જ દિવસમાં શીખી જાઓ, દિવસમાં બે કે ત્રણ વાક્યો આ પકડો કે જે મેક્સિમમ બોલાય છે, કે પંખો ચાલુ બંધ કરો તો સ્વિચ ઓફ ધ ફેન, સ્વિચ ઓન ધ ફેન, બસ આ બે શીખી લો, તમને બરાબર મેક્સિમમ તમારે બે ત્રણ દિવસ સુધી હા કે આ શબ્દો મારા પંખો બોલાતો નથી, સ્વિચ ઓફ ધ ફેન જ બોલાય છે, સ્વિચ ઓન ધ ફેન જ બોલાય છે, સ્વિચ ઓફ ધ ટીવી જ બોલાય છે, પછી તમે નેક્સ્ટ ટોપિક લો, જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જશો, ઘરમાં રોજ બોલા શબ્દો, ઘરમાં રોજ બોલાતા વાક્યો કઈ ઓછા નથી, ઘરમાં રોજ બોલાતા વાક્યોના વિડીયો મેં કેટલા બનાવ્યા તમને ખબર છે, 15 ઉપર વિડીયો બનાવ્યા છે, રિયલી ઓલરેડી ઇંગ્લિશ સ્પોકનના વિડીયો કેટલાય બની ગયા છે, પણ આટલા બધા વિડીયો બનાવ્યા પછી મને કઈ નવો એક્સપિરિયન્સ થયો, કઈ નવું જાણવા મળ્યું, કે આ બધું આ ત્રણ ટોપિક જ ઇંગ્લિશમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એક ટેકનિક યાદ આવજો દોસ્તો, એક ટેકનિક એવી આપીશ, અત્યારે નહીં મહિના પછી એક જ ટેકનિક આપીશ, પ્રોમિસ આપું છું કે યુ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ, ફાસ્ટલી, ફ્લુઅન્ટલી, યસ માય ડિયર ફ્રેન્ડ, પણ એ ટેકનિક હું અત્યારે નહીં આપું, સમજો, કારણ કે પહેલા તમારો બેઝિક પાયો, બા મામા કાકા આ તો શીખો, રિયલી
ત્યારબાદ પછી સ્ટોરી નિબંધ ને બધું આવશે નાના સ્ટોરીઓ નાના નિબંધ માય સેલ્ફ માય સિસ્ટર વિશે માય બ્રધર વિશે તમે જાણો છો તમને બધું જ આવડે છે તો તમે શું કરે ઇગ્નોર કરો છો આ તો મને ખબર છે મિત હું તમને કહું છું કે હાલ જ તમે નાનો 5 લીટર નિબંધ વાંચી લો મારા ફેમિલી વિશે અને પછી તમે તમારા મમ્મી પપ્પા સામે કાલે તમે જો પેરેન્ટ્સ હોય તો તમારા છોકરા સામે બોલજો નહીં બોલી શકો ટ્રાય કરીજો કેટલા અંશે વાત સાચી છે તમને ખબર છે કે વાંચી લીધું બધું જ આવડે છે પરફેક્ટલી આવડે છે પણ ટ્રાય કરો હવે કોઈ બીના સામે બોલજો નહીં બોલી શકો યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ સે આઈ હોપ યુ આર વેરી વેરી ઇન્ટેલિજન્ટ તમે ખૂબ જ સમજો છો બ્રિલિયન્ટ છો સમજી શકો છો એન્ડ નેક્સ્ટ થિંક ઇન ઇંગ્લિશ હવે તમે યુટ્યુબ ચેનલ પર જોયું હશે કે ઇંગ્લિશમાં જ વિચારો અરે મિત્રો તમારે તમે ગુજરાતી મીડિયમના છો તમે ગુજરાતીમાં બધા જ શબ્દો વર્ડ ભંડોળ તમારી પાસે છે ઇંગ્લિશના અમુક જ વર્ડ તમારી પાસે છે તો તમે ક્યાં થિંક ઇંગ્લિશમાં કહી શકવાના પણ મિત્રો હું તમે જે કહેવા માંગુ તે સમજો થિંક ઇન ઇંગ્લિશ એટલે તમે જે જાણો તે જ ઇંગ્લિશમાં વિચારો ફોર એક્ઝામ્પલ તમે કોઈ ચેરમાં બેઠા છો ખુરશીમાં કોઈ છોકરો જાય છે તો તમે ખબર છે છોકરો એટલે બોય ધેટ બોય ભલે આખું વાક્ય નથી આવડતું ડોન્ટ વરી તમે ગ્રામર પરફેક્ટ નથી પણ ધેટ બોય ઓકે ધેટ બર્ડ ઇઝ ફ્લાઇંગ ધ સ્કૂટર ઇઝ કમિંગ ઓકે કિચન ટીવી ટીવી ઇઝ વેરી વેર ટીવી ઇઝ વેરી બિગ આવા જે શબ્દો જે વાક્ય તમે જાણો છો એને તમે ઇંગ્લિશમાં જ ટ્રાય કરો દિવસમાં અમુક અમુક સમય ઇંગ્લિશમાં જ વિચારો આનાથી તમારે શું થશે જે બિલ્ડિંગ બરાબર પાયો પાયો જેટલો મજબૂત હશે એટલી બિલ્ડિંગ મજબૂત રહેશે જેટલું બીજ એના મૂળ કોઈ પણ વૃક્ષ મૂળ જેટલા ઊંડા જશે એટલું જ વૃક્ષ એટલું મજબૂત બનશે તો આ ત્રણ બેઝ છે તમારા ઇંગ્લિશ પરફેક્ટ બનાવવાના માટે મિત્રો હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળજો ઇંગ્લિશ પોકરમાં મેં જે વિડીયો બનાવ્યા છે મેં એ રીતે સ્ટેપ બાય સ્ટેપ બનાવ્યા છે પહેલા 10 વિડીયોમાં તો તમને પાપા પગલી કાચબાની ગતિ તમે જોવા મળશે સમજજો રોજ એક બે નવા વાક્યો કઈ નવી ટેકનિક જાણવા મળશે બટ માય ડિયર ફ્રેન્ડ્સ વેન વિડીયો નંબર ઇઝ 10 જ્યારે વિડીયો નંબર 10 આવશે પછી તો તમારી ગાડી સ્પીડમાં વધવા લાગશે પછી તો એક એક દિવસમાં 20-20 25-25 40-40 વાક્યો બોલવાના સ્ટાર્ટ થઈ જશે ઘરમાં બોલાતા વાક્યોના મેં 15-20 વિડીયો બનાવેલા છે ત્યારબાદ 1x1 ટેન્સના વિડીયો ટેન્સ પૂરા થાય એના પછી જે ઇંગ્લિશ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10-12 કે કોલેજના વિદ્યાર્થી મિત્રો એ પણ નથી જાણતા ઇવન તો ઇંગ્લિશ ટીચરો જે ઇંગ્લિશ ભણા છે એ પણ નથી જાણતા યાદ રાખજો એ પણ નથી જાણતા એવા એવા ટોપિક મેં શોધી કાઢ્યા છે ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ આનો સ્ક્રીનશોટ લઈ લેજો તમને વારંવાર યાદ રાખવાની જરૂર ના રહે એ સ્ક્રીનશોટ લઈ તમે બરાબર સમજી લો અને આવતીકાલથી એટલે નેક્સ્ટ વિડીયોથી ઇંગ્લિશ સ્પોકનના વિડીયો શરૂ કરું છું એમાં એક દિવસ ઇંગ્લિશ સ્પોકનના વિડીયો હશે અને બીજા દિવસે સ્પેલિંગો વર્ડ ભંડોળ હું તમને સરસ બીચ પર આપતો જઉં છું આ લાખો પ્રકારના સ્પેલિંગો ઘરમાં બોલા સ્પેલિંગો વાહનોના પશુઓના પંખીઓના ગરમ મસાલાઓના જે અમુક તો વિદ્યાર્થી આજ સુધી લાઈફમાં નહીં સાંભળ્યા હોય તો એ સ્પેલિંગો પ્લીઝ સમજીને તૈયાર કરજો આઈ નો ઇટ વેરી વેલ મને બધું જ ખબર છે એમ સમજીને ઇગ્નોર નહીં કરતા પાક્કા તૈયાર કરી દેજો અને જેમ ડેલી ડેલી એક એક નાના ધોરણમાં હું નાના એસે આપીશ માય સેલ્ફ માય ફેમિલી માય ફાધર માય સિસ્ટર વિશે અને મોટા ધોરણમાં એ જ થોડા મોટા મોટા નિબંધ આપીશ આ નિબંધ તમારે એ વખત વાંચી જવાના જે વિદ્યાર્થીઓ ખરેખર અંગ્રેજી લખતા શીખવું છે
तो वांची ने जो अगर लखी देवाना बट माय डियर फ्रेंड्स रिमेम्बर दैट आ तैयार कर्या पछी एक वखत वांचा पछी तरत ज तमारा कोई पण फेमिली मेम्बर अगर तमे बोली जाओ ट्राय करता करता तमे ओनली वन वीक नी अंदर रियली मोर तमे इंग्लिश मध्ये हूं एसे आपू छू पछी हूं स्टोरी आपीश के तमे बोली सकसो तमारो बेस हूं ए रीतनो परफेक्ट आयोजन कर्यू छे जे विद्यार्थीओ अने जे वाली मित्रो बाजूमां रहीने पोताना बाळकने जो आ प्रमाणे करावशे तो आई प्रोमिस हूं 100% तमने प्रोमिस आपू छू आई श्योर मने खातरी छे के ए विद्यार्थीओ अथवा ए वालीओ अथवा ए कोई पण ए व्यक्तिओ के जे अंग्रेजी बोलवा मांगे छे रियली यू कैन स्पीक इंग्लिश वेरी वेल इन शॉर्ट टाइम बट रिमेम्बर फॉलो दिस स्टेप एंड मारे साथे रहजो ओके हवे मित्रों जो आ तमारे बधाज वीडियो नो लाभ लेवो होय तमे एक पण रुपयो खर्चो कर्या सिवाय तमे इंग्लिश बोलवा मांगता होय અને જેને મેથ્સ ની અંદર માસ્ટરી મેળવી હોય તો આ માટે તમારે શું કરવું પડશે ખબર છે યસ સમજી ગયા તમારે મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવી પડશે જો તમે સબસ્ક્રાઇબ કરી દીધી હોય તો ફરીવાર કરવાની જરૂર નથી જો તમે હજુ પણ મારા ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો ત્યાર પછી બેલ આઇકોન આવશે એ બેલ આઇકોન ઉપર ऑल ए डबल एल ऑल लखेला पर क्लिक करो जेसी आउ जे तमने बद्दु सिखाडवानो छु ए डायरेक्ट वीडियो तमारा मोबाइल स्क्रीन ऊपर जारे अपलोड थाय त्यारे ऑटोमेटिकली आवी जाय पण जो तमे सब्सक्राइब नहीं करो तो आ वीडियो बद्दा तमे मिस करशो अने मारा वाला मित्रो ए खूब ज अगत्यनी वात अमे जे आटला इम्पोर्टंट वीडियो बनाईए छीए તમારા માટે તમારા બાળકો માટે તો પ્લીઝ એને તમારા ગ્રુપમાં જરૂર શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં સગા સંબંધીઓમાં બધી જગ્યાએ શેર કરો ફર્સ્ટ તમારે ત્રણ જ વસ્તુ કરવાની છે મિત્રો જો અમે આટલી મહેનતથી વિડીયો બનાવતા હોઈએ અમે કેમ કહે છે આ બધું કરવાનું પહેલા તો લાઈક કરો ફરજિયાત દરેક વિડીયોમાં લાઈક કરો સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો ફરી કરવાની જરૂર નથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરવું જરૂરી છે ત્યારબાદ બીજો નંબર છે વિડિયો જરૂર શેર કરો અને ટાઈમ હોય તો કોમેન્ટ જરૂર કરો કંઈક લખો કેમ અમે તમને કહીએ છીએ જો મિત્રો તમે સાથ સહકાર આપશો આ બધું કરશો તો અમને ઓર નવા વિડીયો બનાવવાની ધગસ જાગશે યુટ્યુબ ચેનલ પર તમે કોઈ બી વિડીયોમાં જુઓ એમાં તમને કહે છે કે સબસ્ક્રાઇબ માય ચેનલ લાઇક કરો આ બધું શા માટે કહેવામાં આવે છે કે જેથી જે વિડીયો બનાવનાર છે એને ઓર નવા વિડીયો બનાવવાની ધગસ જાગી તમારા માટે તમારા બાળકો માટે કંઈક નવું કરવાની ધગસ જાગી તો પ્લીઝ ડુ અન્ડરસ્ટેન્ડ એન્ડ અંતમાં જય હિન્દ મિત્રો આ વિડીયો લાઈક કરો અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારી નવી વિડિયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે આ વિડિયો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને જરૂર શેર કરજો